देवव्रत श्री तारक मेहता ने रमण भाई नीलकंठ हसी भाई जोशी अर्पण समारोह मात्र स्वागत करी छे। मात्र 5 मिनिट में कार्यक्रम प्रारंभ कर रही है स्वागत करी छे। आत्मा पर गुजराती हास्य साहित्य में जमने हास्य शीतल मोजू पात्रू है एवं सौना प्रिय तारक मेहता ने आज मरणोत्तर सम्मान थे तरह आटली मोटी संख्या में 43 डिग्री ने पार कर आप सौ विद्वजनों लगभग दरेकना नामूल्य थी सके एवं साहित्यकारों सुज्ञ श्रोताओं ने उपस्थित है यो आनंद प्रकट कर बात ने आग विस्तारी। 26 डिसेम्बर 1929 थी 1 मार्च 2017 एक विशाल सर्जकना उघाड़ना केटकेटला परिणामों आपने मळ्या छे। मूले तो ये अमदावादी मिजाज एटले एनामां हास्य होय ए बहु स्वाभाविक छे अने पूर्णमां उछेर थयो होय एटले नाट्यात्मक क्षणों तो आपोआप ज एने मळती होय ए पण स्वाभाविक छे। नाट्य मंडळीना मंत्री दैनिकना उपतंत्री फिल्म डिविजनना अधिकारी होय त्यां पण ए सरकारीकरण एनुं थयुं ज नथी। नौकरीमां पण सतत क्रिएटिविटी प्रगटी छे अने छेल्ले गुजरातीनुं माथું ऊंचું થઈ શકે અને છાતી પહોળી થઈ શકે એવી તારક મહેતા કા ઉલટા ચશ્મા સમગ્ર વિશ્વમાં આ સિરિયલ તરખરાટ મચાવ્યો છે। માનનીય મંત્રીશ્રી ખૂબ સમય પહેલા આવી ગયા, આમ તો એમનો પ્રવેશ પણ સમય પહેલા જ થયો છે, સમયસર થયો છે, ત્યારે કાર્યક્રમના સમય પહેલા આપણી વચ્ચે પધાર્યા છે। સાંસ્કૃતિક મંત્રી છે અને એમની નિસ્બત આ કલાકીય પ્રવૃત્તિમાં સતત રહે છે, ત્યારે તારક મહેતા કા ઉલટા ચશ્માના ખૂબ ખ્યાતનામ પાત્ર સુંદરલાલ આજે આપણી સાથે છે, એમને હું વિનંતી કરીશ કે માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરે પુસ્તકથી। મયુર વાકાણી સાહિત્યકાર ઈશાનીબેન શાહ મહેતા એમના અભિવાદન માટે અકાદમીના મહામાત્ર શ્રી મનોજભાઈ રોઝાએ હું વિનંતી કરીશ। તારકભાઈની સર્જનની દરેક ક્ષણને જેમણે નિકટતાથી માણી છે એ ઈશાનીબેનનું અભિવાદન આપણે કરી રહ્યા છીએ। થેન્ક યુ વેરી મચ। અને હવે કાર્યક્રમની ભૂમિકા અને સ્વાગત માટે અકાદમીના અધ્યક્ષ અને છેલ્લા કેટલાય સમયથી સાહિત્યનો વિસ્તાર સમગ્ર ગુજરાતમાં નાનામાં નાના સેન્ટરમાં પણ થયો છે જેમના થકી એવા જાણીતા કવિ વક્તા કટાર લેખક માનનીય શ્રી બાગેશ ચા સાહેબને વિનંતી કરીશ કે કાર્યક્રમની ભૂમિકા રચે। વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ। પરમ શ્રદ્ધેય અને અમારા માર્ગદર્શક સન્માનીય મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ પણ એ આવું મંજૂર નહીં કરે,
સન્માન્ય રાજુભાઈ એવા જ દિગ્ગજ, હું એમને એમ કહું છું કે ગુજરાતી સાહિત્યના વીર પુરુષ વિનોદ ભટ્ટ શી હેઝ ટ્રાવેલ ઓલ ધ વે ફ્રોમ યુએસ. ઈશાનીબેન આપણી વચ્ચે છે, તારકભાઈના ડોટર, પૂજ્ય ઇન્દુબેન, પૂજ્ય વસુબેન, બધાના જ નામ દેવા પડે, પણ શરૂઆત થોડા જુદી રીતે કરી. આજે વાઘ બકરી છાપ જે ચા છે એના વાઘ જે કહેવાય એ પિયુષભાઈ આપણી વચ્ચે છે. પિયુષભાઈ થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. આ બધા તારકભાઈ પ્રત્યેના સ્નેહને કારણે, ગુજરાતી ભાષાની નિસ્બતને કારણે, એવા જ એક બીજા સાહિત્યના જ વિદ્યાર્થી છે, પણ આઈપીએસ છે, બીએસએફમાં ચીફ છે, શ્રી અજય તોમર સાહેબ આપણી વચ્ચે છે. અને અહીંયા તો આખું નક્ષત્ર મંડળ છે સાહેબ, મને ખબર નથી અમદાવાદનું શું થશે, આખું ને આખું હાસ્ય અહીં બેઠું છે, ગુજરાતી સાહિત્યનું હાસ્ય અહીં બેઠું છે. આ બાજુ દાદુ બેઠા છે, નિરંજનભાઈ છે, રતિકાકા છે, કોણ નથી, બધા જ છે. અને કવિ અમે તો કોમળ કોમળ, અમારા માધવભાઈ અહીંયા છે. પત્રકાર જગતના કેવા માંધાતાઓ છે, શીલાબેન છે, દિવંતભાઈ છે, મહેશ શાહ, ચિત્રલેખાની આખી ટીમ છે. ચિત્રલેખા તો તારકભાઈનો પરિવાર છે. એટલે તમે જુઓ એક કટાર લેખકનો હરદ્વાર કેવો કેવો સંબંધ હોય છે. એટલે આ એક એક સરસ સુભગ મિલન આપણું થઈ રહ્યું છે. અહીંયા કવિઓ લેખકો, પેલી બાજુ યશવંતભાઈ મને દેખાય છે, આ બાજુ મનસુખ વાઘેલા દેખાય છે. એટલે બધા જ, બધાના જ નામ દઈ શકાય. હિન્દી સાહિત્ય હરીશ દ્વિવેદી અહીંયા રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, સંસ્કૃત સાહિત્યના ડૉક્ટર વિજય પંડ્યા અને હર્ષદેવ માધવ જેમનું રાષ્ટ્રીય કક્ષાએ નામ છે, આદિવાસી સાહિત્યને જેણે ખેડ્યું છે એવા ભગવાનભાઈ આપણી વચ્ચે છે. એટલે આ બધા મિત્રો અને પ્રકાશકો વતી મહેન્દ્રભાઈ પણ છે. એટલે આખું લગભગ જેને સાહિત્યની સાથે જે જોડાયેલા છે બધા અહીં આજે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એ બદલ અકાદમી બહુ કૃતકૃત્યતા અનુભવે છે. તમને ખબર નથી અમને કેટલો બધો આનંદ થાય છે તમારા રિસ્પોન્સથી, તમારી હાજરીથી, તમારી ઉપસ્થિતિથી, તમારી પ્રેરણાથી, તમારા પ્રોત્સાહનથી. કારણ કે સાહિત્યનું કામ કરીએ અને સાહિત્યનો કાર્યક્રમ હોવા છતાં સમયસર શરૂ થયો. અને સાહેબ એવું કહેવાય કે 20 જણા હોય ને તો કવિના ઘેર માંડવો બંધાય, આજે તો હોલ ભરાઈ જવા આવે. એટલે અને પંચામૃતમાં પણ આપણે જોયું, અને અકાદમીને એ વાતનો આનંદ છે કે આટલો બધો સમાજમાંથી રિસ્પોન્સ જે મળે છે. અમે નાના નાના ગામોમાં ગયા છીએ, શિહોરમાં ગયા છીએ અને બોટાદમાં ગયા છીએ, અને અમુક અહીંયા અશોકભાઈ ને રતિલાલભાઈ છે એટલે કહેવું પડે કે અમુક ગામમાં તો લોકો કવિઓને જોઈને જતા રહેતા હતા, એટલે અમારે કહેવું પડ્યું કે રોકાઓ, કવિઓને સાંભળવાને પણ હોય છે. એટલે એ સંજોગોમાં આપ સૌએ બહુ પ્રેમ કર્યો અમને, આપ સૌ આવ્યા, અમે આપના ખૂબ હૃદયના ઊંડાણથી સ્વાગત કરીએ છીએ. આજનો પ્રસંગ બહુ વિશેષ છે. તારકભાઈ એ તો તારક જ છે, એ પેરેડાઇઝમાં રહેતા હતા, એમનું ફ્લેટનું નામ પેરેડાઇઝ હતું અને ગયા સ્વર્ગમાં. એટલે જ્યારે પ્રજા અંગ્રેજીમાંથી ગુજરાતી તરફ જાય એવા યુગના એંધણ આપતા ગયા છે આપણને. આપણી ભાષામાં કેવો હાસ્ય છે. તમે મરાઠી કોઈ માણસને મળો તો કે અમારો પુલ દેશપાંડે, આપણે પણ અમે તો, અને હાસ્ય તો તારકભાઈએ તો જે કમાલ કરી છે એની તો વાત વિનોદભાઈ જ વધારે ઓથેન્ટિકલી કરશે, પણ વાત આનંદની એ છે કે આપણી પાસે પુલ દેશપાંડે પણ છે અને તારક મહેતા પણ છે. આપણા તારક મહેતા એ મરાઠીના પુલ દેશપાંડે એ મરાઠી ભાષાના તારક મહેતા છે, આપણે એ ગૌરવથી કહેવાનું છે. અમે એમ કહીએ છીએ કે અમારી પાસે પુષ્કળ હાસ્ય છે. જે હાસ્ય ગુજરાતીઓ પાસે છે એ તો કોઈની પાસે નથી. કોઈ દિવસ કોઈ મને પૂછતું હતું કે ગુજરાતીમાં કેમ હાસ્ય કવિતાઓ નથી લખાતી, મેં તો ભાઈ અમે ગુજરાતી છીએ, જો જોકથી ચાલતું હોય તો કવિતા સુધી શું કામ જવું. અને બીજું શું છે કે જોકમાં ઓથર નથી હોતો, એટલે બીજા કોઈ ઝઘડા એની સાથે આવે નહીં આનુષંગિક. એ
એટલે એ ગુજરાતી સ્વભાવને લીધે આ બધું થાય છે. એટલે હાસ્ય આપણું એટલું મજબૂત છે અને બધા લોકો કેવા સંપથી રહે છે. માં વિદ વિશા વહી, હું તમારી એકબીજાની ઈર્ષા નહીં કરું, એ ઉપનિષદનો મંત્ર જો કોઈએ સાર્થક થયેલો જોવો હોય તો ગુજરાતી હાસ્ય સાહિત્ય જોવું. અને બધા મેં જોયું છે, નિરંજનભાઈ હોય કે અશોકભાઈ હોય કે બધા એકબીજાને એટલા પ્રેમથી, અને વિનોદભાઈ તો આ બધામાં શીર્ષસ્થ છે, એટલે આજે એમનું આપણે સ્વાગત વધારે કરવાનું છે. આજે મારે સ્વાગતના શબ્દો પહેલા મારે માન્ય મંત્રીશ્રીનું કહેવું પડે કે મંત્રીશ્રી યુવાન છે, આજે વિધાનસભા ચાલુ છે, એમને અહીંથી બીજે જવાનું છે. મેં કીધું સાહેબ બરાબર, આ તો આ તમે સમયસર આવે કે સમયસર નહીં, હું સમયની પહેલાં આવીશ. પછી મને કે પૂછો કેમ, મેં કીધું કેમ, એટલે કે કારણ કે મારું હૃદય તારકભાઈ સાથે જોડાયેલું છે. આવો મંત્રી આપણી પાસે હોય, અને આ મંત્રી એક મારે સાહેબ પેપર ખોલવું છે કે એમણે એવું કર્યું કે એમની ચેમ્બરનો દરવાજો ખુલ્લો રાખે છે કે ઉઘાડી રાખજો બારી, એ તો પ્રભાશંકર પટનીએ કહ્યું, પણ આ મંત્રીશ્રી જેને આવવું હોય તે આવે, આપણે ખુલ્લા ભણવું. સાહેબ અમે સાહિત્યમાં આના માટે મથામણ કરીએ છીએ. અમારા બધા જે આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતા, જગતમાંથી જે સારા વિચારો આવે એ બધા સ્વીકારવા છે. શું વિચાર સાંપડો સર્વદા સર્વદિશથી, ઉમાશંકર જોશી યાદ આવે. એટલે એ દિશામાં આપણા આવા મંત્રીશ્રી એટલા ઉત્સાહી એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનો હું ખૂબ આભાર માનું છું, એમનું સ્વાગત કરું છું. અને આપણે એક બીજી પણ વાત કહી દઉં કે જ્યારે અમે એવોર્ડ સમિતિ ચયન સમિતિએ નિર્ણય કરીને અમે સાહેબ પાસે ગયા ત્યારે ઇન્દુબેનને અમે ફોન લગાવ્યો કે ના તમે મહેતા સાથે જ વાત કરો. અને અમે મહેતા સાથે વાત કરી, સાહેબે પહેલાં વાત કરી, અને અમને જે એક આ અવાજ તો હજી ઇન્દુબેન ભૂસાતો જ નથી કાનમાંથી, એક ગેબી અવાજ, એવો જાણે કોઈ ઊંડી ઋષિની ગુફામાંથી બોલતા હોય, થેન્ક યુ. બે વખત એમને થેન્ક યુ કહ્યું મંત્રીશ્રીને, અને પછી મને. અમે તો એટલા ભાવ વિભોર થઈ ગયા, અમે તો સાહેબ આ પરિસ્થિતિ છે, આપણે જલ્દી આ એનાઉન્સ કરીએ અને તમે જ વાત કરો, અને મંત્રીશ્રીએ વાત કરી. એટલે આ મંત્રીશ્રી આપણી વચ્ચે છે, અમને ખૂબ માર્ગદર્શન આપે, અમને પ્રોત્સાહન આપે, અમને કે લાવો નવું લાવો, આપણે નવું કરીએ. એટલે આજે આટલા બધા સાહિત્યકારો છે એટલા માટે હું વિશેષ પરિચય એમનો આપી રહ્યો છું કે એ મંત્રીશ્રી આપણી વચ્ચે છે, એમનું સ્વાગત છે. વિનોદભાઈ, હું હંમેશા વિનોદ કાકા કહું, વિનોદભાઈ એટલે વિનોદભાઈ. હમણાં ચિનુભાઈને ત્યાં અમે બેઠા હતા તે દિવસે, તો મને કે જરા તમે પેલી બાજુ બેસો, મને ખબર ના પડી મને કેમ આવું કહ્યું. મને કે સામે બાપુ ખુરશી છે ત્યાં બેસો ને. પછી મેં કહ્યું બે ત્રણ જણા ઊભા થઈ જતા કે આવો ને તમે વિનોદભાઈ જોડે બેસો, પણ મને ના બેસવા દીધો. મેં કીધું કેમ વિનોદભાઈ મને ના પાડી, મારે તમારી જોડે બેસવું. કે ના, મારી જોડે એટલા માટે નહીં બેસવાનું કે બધા મને આવીને એવું પૂછે છે હવે તમારી તબિયત કેમ છે. એકદમ લુચ્ચી નજરે મને પૂછતા હતા, એટલે કે મને તમે આ જવાન માણસ છો, તમારે મારી જોડે નહીં બેસો, તમને પણ પૂછી કાઢે તો કે મને ના પોસાય એવા વિનોદભાઈ. આ વિનોદભાઈ એમને હું વીર પુરુષ એટલા માટે કહું છું, સર સાહિત્યમાં જવલને જ મળે, એટલે મળે જ મળે, મળવું જ જોઈએ. અંદર બહાર એક જ, જે અંદર વિચારે એ જ બહાર વિચારે, અને જે વસ્તુ એમને કહેવી હોય એ કોઈને પણ કહે, અને એ કહી શકે છે, બધાની મશ્કરી કરી શકે છે, અને કોઈને પણ ખોટું નથી લાગતું. એનું કારણ આ માણસ પાસે ચોખ્ખું હૃદય છે. એવા વિનોદભાઈ અમારા માર્ગદર્શક છે, એમનું સ્વાગત છે. ઈશાનીબેન, આઈ ડોન્ટ હેવ વર્ડ્સ હાઉ ટુ રિસીવ યુ, હાઉ ટુ વેલકમ યુ, હાઉ ટુ સે થેન્ક યુ ટુ યુ. કારણ કે આપણે બધા આમ તારકભાઈની તો મજા જ છે ને, તારકભાઈની તાકાત એ છે કે જે માણસ ગુજરાતી છે એમના ફેમિલીનો સભ્ય છે, એ એના પરિવારનો સભ્ય છે. ક્યાંક ને ક્યાંક ટપોડો દેખાય, ક્યાંક જેઠા કાકા દેખાય, ક્યાંક દયા ભાભી દેખાય, ક્યાં આપણાથી અજાણ્યા છે. એટલે ઈશાનીબેન તો આપણી બહેન છે, પણ આજે એના કુટુંબમાં બીજી પણ આઘાતજનક ઘટના બની હોવા છતાં પણ આજે તારકભાઈ વતી આ એવોર્ડ સ્વીકારવા ઓલ ધ વે યુએસથી અહીં આવ્યા છે, સ્વાગત કરું છું. અને પ્લીઝ કન્વે અવર બિગ થેન્ક યુ ટુ ચંદુભાઈ. ચંદુભાઈ ઇઝ અ ગ્રેટ ટેલેન્ટેડ પર્સન વી નો,
અને એમને તો સંચાલન જે કર્યું હતું હાસ્યાંજલિનું, આપણે વી હેવ સીન ઇટ, અને અનેક કક્ષામાં, અનેક કાર્યક્રમોમાં અને અનેક એસ્ટાબ્લિશમેન્ટમાં, એ અમેરિકામાં કેટલા મોટા માણસ છે એ તો અમે જાણીએ છીએ, પણ એના કરતાં ગુજરાતી ભાષા માટે નિસ્બત સાથે તમે આમ કરો ને, તમે આવું કરો ને, એ જ્યારે મળે ત્યારે એમ કે ભાગ્યશ્રી મેં તમારો આ લેખ વાંચ્યો, ફેસબુક ઉપર, નેટ ઉપર કેટલું બધું વાંચે. એટલે ચંદુભાઈનું પણ બિગ થેન્ક યુ. ઇન્દુબેન, તમે તો હંમેશા અમારા માર્ગદર્શક રહ્યા છો. જ્યારે પણ મહેતા સાહેબને આવવાનું હોય એટલે ગુજરાતી કોઈ કાર્યક્રમ હોય સાહિત્યનો, એટલે ઇન્દુબેનનો ફોન આવે, સમયસર થશે ને મહેતાને આવવું છે, મેં તો પ્લીઝ. અને તારકભાઈને એવું એવો શોખ હતો સાંજે તૈયાર થઈ, અને જો એટલે પોળમાં તો એવું હોય જ ને, પોળમાં તો બધા સાંજે તૈયાર થાય ને ચાલો બહાર જઈએ, ને અમદાવાદી એકદમ કલ્ચરનું એટલું બધું રિપ્રેઝેન્ટેશન કરતા હતા. એટલે મને તારકભાઈનો એ કિસ્સો બરાબર યાદ છે કે એક લગ્નમાં અમે મળેલા, મને કે મને મૂંઝવણ થાય છે, મેં તો શું મૂંઝવણ થઈ તારકભાઈ, એટલે કે સારું અમદાવાદી તરીકે મને આ પોસાતું નથી, મેં તો પણ શું પોસાતું નથી, એટલે કે ભાગ્યેશભાઈ ચાલો 51 રૂપિયા હોય, 101 હોય, 501 હોય, પણ બધાને એક જ ખાવાનું. આ કયા પ્રકારનો સમાજવાદ, મને કે કઈક વહીવટ ઉકેલ કરો, તમે ત્યારે વહીવટ ના માણસ છો. તો આ તારકભાઈ તમને ક્યાંથી આમ કેવું હાસ્ય, આપણા દૈનંદિન જીવનમાં કેવું હાસ્ય છે, મને તો ગરોડી વાળું એમનું વાંચ્યું, ગરોડીની નૃત્ય નાટિકા, ઘરમાં ગરોડી આવી અને જે ધમાલ થઈ ગઈ, મને પેલી રમૂજ યાદ આવે, વિનોદભાઈએ કહેલી કે એક એક ભાઈ કે આવતા જન્મમાં એમ કે તમારે શું થવું છે, તો કે ગરોડી થવું છે, કે કેમ, કારણ કે એનાથી મારી વાઈફ બીવે છે. લોકોને આપણે જ્યારે જ્યારે અને ગરોડી વિશે તો એટલું બધું વર્ણન કર્યું, પણ એ પછી હું ઉંદર પુરાણ વાંચતો હતો તો આપણને ખબર પડે એક્ઝેક્ટલી કે ખાડિયાની વાઈફ હોય તો આપણે આપણે કેવી રીતે એમને આખું વાત થાય, કારણ કે હું પણ ખાડિયાનો જમાઈ છું એટલે મને ખબર છે, એટલે હું વિક્ટિમ છું એમની, હું બેનિફિશિયરી છું. આ વિનોદભાઈ એવી રીતે મારી સામે જુએ છે. તારકભાઈના પરિવારમાંથી જે લોકો આવે છે એમનું પણ પુષ્કળ અમે સ્વાગત કરીએ છીએ હૃદયથી. આજે તારકભાઈ વારંવાર યાદ આવે, એમના જે ઓબ્ઝર્વેશન્સ, એમની નાની નાની વન લાઇનર્સ, અને મૂળ તો નાટકના માણસ હતા પણ એમને હાસ્ય જ્યારે લખ્યું તો તમે જુઓ નાટક સાથે સાથે આવ્યું. આપણે એકથી વધારે પ્રકારોમાં કામ કરતા હોઈએ સાહિત્યમાં, ત્યારે તમે કવિતામાં કામ કરતા હો અને પછી ફાઇલ લખવાની આવે તો એમાં કવિતા આવે, જીવનમાં પણ કવિતા આવે, નાટક લખો તો પણ કવિતા આવે. એટલે એવી રીતે નાટકમાંથી તારકભાઈ હાસ્યમાં આવે તો એમનું એટલું બધું, ઇટ્સ અ ફૂલ ઓફ ડ્રામેટિક્સ, અને એને કારણે આપણે ઉલટા ચશ્માથી આખા જગતમાં ગુજરાતી ભાષાનો જય જયકાર કરાવ્યો. એટલે આ હું પરમ દિવસે દિલ્હીમાં સાહિત્ય અકાદમીમાં હતો ત્યારે બધા લોકોએ કીધું તારક મહેતા કા ઉલટા ચશ્મા, અચ્છા તારકભાઈ કોઈ જાણતી હોય, મેં કીધું અમારે તો ફેમિલી રિલેશન છે, એવું કહીએ એટલે બધાને એમ બધા આપણા માટે પૂજ્ય ભાવ અનુભવે. આમ તો દિલ્હીમાં અત્યારે તમે ગુજરાતના હો ને એ જ પૂરતું છે. બધા એમ જ જોયા કરે છે કે હા તમે એમ, પછી છે એને આપણને એમ લાગે કે હજી પણ કંઈ બરાબર ધ્યાનમાં નથી આવતો, આપણે કહીએ કે ભાઈ અમે તો એમની સાથે કામ પણ કરેલું છે, એ નામ પણ દેવાની જરૂર નહીં, તો પણ એને આમ આમ થઈ જાય. એટલે આઈ થિંક એક એક તારકભાઈ એક એવા ધ્રુવ તારક હતા આપણી ભાષાના, એને આજે આપણે ઉજવવા છે, એમનું સન્માન કરવું છે, અને ખૂબ તાળીઓ એટલા માટે પાડજો, આ તાળીઓ આપણે પેરેડાઇઝ એપાર્ટમેન્ટમાં નથી મોકલવાની, સ્વર્ગમાં મોકલવાની છે. અને આપણે એવોર્ડ આપીએ ત્યારે વધારે પાડીશું, પણ આને આ વિનોદભાઈને જરા તાળીઓથી આપણે ખખડાવવાના છે, કારણ કે વારંવાર એમના મૃત્યુને યાદ કર્યા કરે છે પોતાના, કે હવે મારું બરાબર નથી રહેતું ને આમ ને તેમને, એટલે હવે એમને પણ આજે જરા પાઠ શીખવવાનો છે કે ભાઈ તમે આવા બધા અશુભ વિચારો નહીં કરો, તમારે હજી તો બધા ઘણાની પ્રસ્તાવનાઓ લખવાની છે. એમના લીધે તો હું મારા હાસ્ય નિબંધોનું પુસ્તક પૂરું નથી કરતો, એ કે તમારી પ્રસ્તાવના લખીને જ મારે જવું છે, ઉતાવળ નથી, એટલે મેં 24 નિબંધો લખ્યા છે પણ હું એ મૂકી રાખ્યા છે. મેં કીધું હવે શાંતિથી જ આપણે એમને રોકવા છે,
તો આજે આ અકાદમીના આમંત્રણને માન આપીને આપ સૌ આવ્યા, ઈશાનીબેન આવ્યા, ઇન્દુબેન આવ્યા, માનનીય મંત્રીશ્રી આવ્યા, એ અમારા માટે બહુ રાજીપો છે, અમારા માટે બહુ ગૌરવની ઘટના છે. અમને એક જ વાતનો વસવસો મનમાં રહ્યા કરે છે કે તારકભાઈ જો એક દોઢ મહિનો વધારે રોકાયો હોત તો આપણે બહુ ભવ્ય કાર્યક્રમ કરત, પણ હવે ઈશ્વરના હાથમાં કંઈક બીજું, એમના હાથમાં હશે, એમને કંઈક બીજું લખ્યું, પણ આપણે તારકભાઈને આ સંદેશો પહોંચે એ રીતે અમે બહુ હૃદયના ઊંડાણથી એમને શ્રદ્ધાંજલિપૂર્વક, પ્રણામપૂર્વક આ એવોર્ડ આપવાના છીએ. એ વાત સાથે હું ફરી એકવાર આપનું સ્વાગત કરી વિરમું છું. જય જય. થેન્ક યુ વેરી મચ. જય સાહેબ, એમણે કહ્યું કે તારક મહેતા નામ સિર્ફ નામ હી કાફી હૈ, અને આંતરરાષ્ટ્રીય ફલક પર આ ગુજરાતી સંસ્કૃતિને મૂકવામાં તારકભાઈની કલમ એ કારગત નીકળી છે. શશી કપૂરે કહ્યું તો મેરે પાસ માં હૈ, એમ આપણે સમગ્ર વિશ્વને ખોંખારીને કહી શકીએ કે મેરે પાસ તારક મહેતા હૈ. જ્યાં સાહેબે બહુ સરસ નર્મ શૈલીમાં આ વાતને મૂકી આપી ત્યારે બાગેશભાઈ આપને એક જ વાત કહેવી છે, સારે જહા સે અચ્છા ભાગ્યેશ જા હમારા. પણ એની દોસ્તો હવે જે ક્ષણને પહોંચવા આવ્યા છો, જ્યાં સાહેબે કહ્યું કે થોડુંક સમય અહીંયા રોકાયા હોત તો આપણે એની ઉજવણી વધારે શાનદાર કરી શક્યા હોત, પણ કદાચ સ્વર્ગમાં ઈશ્વરે, આમ તો આ ગુજરાતી ભાષાનો સૌથી મોટો એવોર્ડ છે રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક, પણ આનાથી પણ મોટો એવોર્ડ ઈશ્વર એમને આપવા માંગતા હશે એટલે જલ્દી જરા સ્વર્ગમાં એમને બોલાવી લીધા છે. તો હવે આપ જે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આવ્યા છો એ એવોર્ડ વિતરણ માનનીય મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબના વરદ હસ્તે ઈશાનીબેન સ્વીકારશે. આપણે સૌ આ હાસ્યનો ક્ષણ પ્રહસન કોથળામાંથી બિલાડું, એકાંકી, અનેક નાટકો, સફળ નાટકો, રંગભૂમિના નાટકો, મંચન ક્ષમણ્ય નાટકો જેમણે આપ્યા છે, તારક મહેતા કા ઊંધા ચશ્મા શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ, તારક મહેતાનો ટપુડો, તારક મહેતાના ટપુડાનો તરખરાટ, દોઢ ડાયા તારક મહેતાની ડાયરી, તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે, માનનીય વિનોદ ભટ્ટના આશીર્વાદ મળી રહ્યા છે, અને સન્મિત્ર હોવાને નાતે, હાસ્ય સફરના સહાધ્યાય હોવાના નાતે અનેક ક્ષણો સાથે પસાર કરી છે. એક્શન રિપ્લે આત્મકથાની નિખાલસ વાતો અદ્ભુત રીતે મૂકી આપી છે. મારી હકીકતમાં જે બોલ્ડનેસ અને જે નિખાલસતા નર્મદમાં હતી એની ક્યાંક સાવ અડખે પડખે રહીને તારકભાઈ આપણને જોવા મળે છે. એકવાર ખૂબ તાળીઓ આ સર્વોચ્ચ સન્માન માટે. ઈચ્છા છે ઇન્દુબેનનું પણ સન્માન કરીએ એટલે ત્યાં નીચે જઈને ઇન્દુબેનને એક પુસ્તકથી એમનું સન્માન કરશે. કારણ કે તારકભાઈની
સર્જનાત્મક ક્ષણના સૌથી નિકટતમ સાક્ષી બનવાનું સૌભાગ્ય ઇન્દુબેનને મળ્યું છે. આજે આજે જ્યાં સાહેબે ઉલ્લેખ કર્યો એમ વિવિધ ક્ષેત્રના કેટલા બધા કસબીઓ હાસ્ય લેખકો જે પ્રથમ પંક્તિના છે એ બધા જ બિરાજમાન અહીંયા છે અને વિવિધ વિધાઓના વ્યક્તિત્વ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે પ્રતિભાવ માટે હું ઈશાનીબેનને વિનંતી કરું, ખાસ અમેરિકાથી અહીંયા આ એવોર્ડના સંદર્ભે જ આવ્યા છે, તો ઈશાનીબેનને વિનંતી કરીશ. પાંચ દાયકા, લગભગ ત્રણેક જનરેશન, બે સદીઓ અને આવનાર કદાચ ઘણી બધી સદીઓમાં હાસ્ય ફેલાવનાર એ વ્યક્તિ કે જેને વિશે ભાગ્યેશભાઈ એવું બોલે છે અને દુનિયામાં દરેક ઘરમાં ને દરેકના હૃદયમાં જે વસે છે એ મારા પપ્પા છે. એ વાતનું ગૌરવ એટલું બધું છે કે તમે બધા કહેશે કે છેક અમેરિકાથી આવી છે, છેક અમેરિકાથી આવી છે, પણ આ ક્ષણ, આ દિવસ, આ અવોર્ડ એ મારે માટે તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ જેવું છે કે હું અહીંયા હાજર રહીને આ અવોર્ડ પપ્પા વતી સ્વીકારું છું. રમણભાઈ નીલકંઠ એમની જન્મ શતાબ્દી ગયે વર્ષે ઉજવાઈ એટલે 100 વર્ષ થઈ ગયા. વિનોદ કાકાને ગયે વર્ષે આ પારિતોષિક મળેલો એટલે 100 વર્ષ પછી પણ એ હાસ્યકારને આપણે આજે યાદ કરીએ છીએ. એમનું ભદ્રમ ભદ્ર નામનું જે પુસ્તક છે આ અજરો અમર છે. તો આજે મારી પણ એવી ઈચ્છા છે કે પપ્પાએ આલેખેલા પાત્રો, ટપોડો, જેઠાલાલ એ બધા જ આજથી 100 વર્ષ પછી પણ લોકો યાદ કરતા રહે આવી રીતે જ, અને ક્યાંક ને ક્યાંક પપ્પાના નામનો પણ અવોર્ડ અપાતો હોય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. વોન્ટેડ ટુ શેર એન એક્સપિરિયન્સ કે લગભગ 10-11 વર્ષ પહેલાંની વાત છે કે હું છોકરાઓને લઈને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા ગયેલી. તો બોટમાં એક ગુજરાતી ફેમિલી મળી ગયેલું તો વાતમાંથી વાત નીકળી કે હું તારક મહેતાની ડોટર છું. ને જો કે આઈ હેવ ટુ બી ઓનેસ્ટ કે એવી વાતમાંથી વાત હું ઘણી વાર કાઢતી હોઉં છું, ટ્રેન હોય કે ક્યાંક ને ક્યાંક, અને આખું વાતાવરણ બદલાઈ જાય છે. તો આ લોકોએ તરત એમના દીકરાને બોલાવીને મારી જોડે ફોટો પડાવ્યો એટલે મારા અમેરિકન બોર્ન ચિલ્ડ્રન કહે છે કે મમ્મી વાય આર યુ ક્લિકિંગ પિક્ચર્સ વિથ અ સ્ટ્રેન્જર. એટલે મેં એ લોકોને કહ્યું કે બેટા ધે આર ક્લિકિંગ પિક્ચર્સ વિથ મી બીકોઝ આઈ એમ દાદાઝ ડોટર. સો એવું દરેક વખતે થાય છે કે તારક મહેતાની દીકરી છું માટે લોકો મારી જોડે સેલ્ફીઝ લે છે. એટલે આવી ઘણી બધી વાતો છે અને દુનિયાભરથી લોકોના એમના ફેન્સના કાગળો આવે છે કે અમારે તારકભાઈને મળવું છે. ત્યારે મને અને મારા બધા ફેમિલી જે અહીંયા હાજર છે આઈ થિંક વી આર ઓલ લકી કે આપણે તારકભાઈને મળવા માટે કોઈ પત્ર લખવો નહોતો પડતો. વી કુડ જસ્ટ વોક ઇન હિઝ રૂમ એન્ડ સ્પેન્ડ ધ ડે વિથ હિમ ઓર ચેટ વિથ હિમ. So I think we find ourselves, me and the family that is present here, કે આ બહુ જ ગૌરવની વાત છે અમારે માટે અને બધા જ મારી જોડે અગ્રી કરશે કે તારક મહેતાની દીકરી હોવું કે તારક મહેતાની ભત્રીજી કે ભાણી કે ભાઈ કે ભાભી હોવું એ છેલ્લા 50 વર્ષમાં ઇટ ઇઝ એન અવોર્ડ બાય ઇટસેલ્ફ જસ્ટ બીંગ એસોસિએટેડ વિથ હિમ. એકદમ ધીસ મોમેન્ટ ઇઝ સમથિંગ આઈ શેરિશ ફોર રેસ્ટ ઓફ માય લાઈફ કે આઈ એમ સિટિંગ હિયર ઓન સ્ટેજ વિથ માનનીય મંત્રી સાહેબ અને વિનોદ કાકા જે પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ
અને છેલ્લા ઘણા વર્ષોથી હું અહીંયા આવીને રહું છું, તો એ લોકો હાસ્યના સાથી છે અને એકબીજાની જોડે મેં એમને ઘણી વાર સાંજે હિંચકે ઝૂલતા જોયા છે કે બધી કંઈ કંઈક આઈ ડોન્ટ નો ઇફ ધેટ વર ગોસિપિંગ કે શું કરતા, પણ હસતા ખૂબ, એટલે કોઈકની વાતો કરીને હસતા કે એકબીજા પર હસતા એ મને નથી ખબર. તો થેન્ક યુ વિનોદ કાકા કે તમે પપ્પાના ઓલ ટાઈમ કમ્પેનિયન રહ્યા, પપ્પા અમદાવાદ આવ્યા પછી, અને ઓફકોર્સ ભાગેશભાઈ તમને થેન્ક યુ કે તમે આ સન્માન માટે મને ખાસ આમંત્રણ આપ્યું ત્યાંથી અમેરિકા આવવા. અને આઈ મીન આઈ હેવ નો વર્ડ્સ. અને છેલ્લે એટલું જ કહેવું છે કે પપ્પાનું નામ તારક એટલે તાર સ્ટાર, અને ઘણાને ખબર છે કે પપ્પા સૌથી રાત્રે લખતા એટલે રાત્રે ચમકતા એમ કહીએ, એમની ક્રિએટિવિટી વુડ બી શાઇનિંગ એટ નાઇટ. અને એમ પણ કહે છે કે કોઈક જ્યારે સ્વર્ગમાં જાય છે ત્યારે તારો બની જાય છે. તો પપ્પા આઈ નો યુ આર અ સ્ટાર અપ ધેર એન્ડ ધીસ ઇઝ ફોર યુ. થેન્ક યુ વેરી મચ ઈશાનબેન. ભાવસભર ક્ષણમાં એમણે તારકભાઈની કેટલીક ઉત્તમ વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે માનનીય મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ. જ્યાં સાહેબે કહ્યું એમ, એ માત્ર એમના કેબિનના દરવાજા નહીં પણ કોઈ પણ પ્રકારની કોઈ પણ કલાકારની કોઈ ઉત્તમ પ્રપોઝલ હોય, કોઈ વાત હોય તો હંમેશા એમણે સાંભળી છે નહીં પણ જો યોગ્ય હોય તો એના પર વિચારણા પણ કરી છે. આપણને સૌને આનંદની વાત છે. કલાનગરીમાંથી આવે છે એટલે સાંસ્કૃતિક બાબત સાથે એમનો સીધો સંબંધ રહ્યો છે. માનનીય મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ કે આપ પ્રસંગોચિત વક્તવ્ય આપશો. આવું બધું ના કીધું હોત તો હું જલ્દી આવવાનો હતો ને બોલવાનો તો હતો જ. આ ગૌરવ પુરસ્કાર હાસ્યનો જે છે ને અઘરો છે, મળવો એટલા માટે અઘરો છે કે હાસ્ય સ્વયં અઘરું છે. દુખતા હૃદયને હસતું કરવું એટલે જ્વાળામુખી ફાટે ને એટલી તાકાત જોઈએ તો કોઈને હસાવી શકાય. અને હસાવીને રડાવે એ તાકાત પણ ખૂબ મોટી કહેવાય. આજે એ દ્રશ્ય આપણે જોયું. જેમ બધાને કંપેનિયન વગર ના ચાલે તેમ મને ચશ્મા વગર ન ચાલતું, એટલે મારે બનાવટી આંખો લગાડવી પડે છે. તૂટી ના જઈશ ભાઈ, આમ તેમ આંખો ચૂકતું થઈ જ ગયું છે. હા, ઉતાવળમાં આવું બધું બહુ થાય. એમાં આજે ખરેખર જોક થઈ જાત, ચશ્મા પહેર્યા વગર હું ફાઇલ લઈને મારી આવતો રહ્યો અને કાર્યક્રમ શરૂ થયો એટલે એમાં જોયું મેં ચશ્મા પહેરીને. તો પહેલું જ વાક્ય છે, રાણકી વાવ આ સાલમાં બંધાયેલી. અહીં પછીના કાર્યક્રમમાં ત્યાં પહોંચવાનું છે, મને 7:30 વાગે મોડું થઈ ગયું છે. એટલે જે ઉલટા ચશ્મા પહેરીને દુનિયાને છતી જુએ ને એમાંથી જ હાસ્યનું સર્જન થાય. અને હાસ્ય હું જે સમજું છું, અહીં તો સાહિત્યનો રસનો લબાલબ મધપૂળો ભેગો થયો છે અહીંયા, એટલે મારાથી તો છંછેડાય નહીં જરાય. એમાં હું ક્યાંય પહોંચી શકું એમ છું જ નહીં. વિનોદભાઈ સાહેબ, મારી હસ્તી જ નથી. મંત્રી બની ગયો એટલે આપની વચ્ચે છું, અન્યથા આપ બોલાવોય નહીં મને. કારણ કે હું કઈ સાહિત્યનો મૂળ માણસ તો નથી. એવા આ સરસ મજાના કાર્યક્રમમાં મારું સદભાગ્ય એટલા માટે ગણું છું કે આખું જગત, અને જગતને ભૂલી જઈએ તો આ હિન્દુસ્તાનનો ખૂણે ખૂણો, એક એક ઘર તારક મહેતાના ઉલટા ચશ્મા ના જોતો હોય એવું બને જ નહીં.
લોકો આમ તાપીને બેઠા હોય કે બધું બધું બંધ, તારક મહેતાનો ઉલટા ચશ્મા શરૂ હોય. એટલે હિન્દી ભાષી પ્રદેશમાં સાંભળેલી વાત કરું છું, અને મને ગૌરવ એ વાતનું છે, એ બે ચાર લીટી અહીં બેઠા બેઠા મેં લખી કે આવું બોલીશ. અને મારી સૌથી મોટી ભૂલ કે ભાગ્યેશ ઝા સાહેબને આવકાર પ્રવચન આપવાનું કીધેલું, એમણે અધ્યક્ષીય ભાષણ આપી દીધું. બે ચાર મુદ્દા મેં લખેલા કે આ કહીશ. અને બહુ સાચું કહીએ ને તો ગુજરાતમાંથી જ આખા હિન્દુસ્તાનમાં બધે ગયું છે અને વિશ્વમાં ગયું છે. માત્ર નરેન્દ્ર મોદીની, એમણે તો નરેન્દ્ર મોદીજીની વાત કરી, પણ હાસ્ય જેટલું તો નરેન્દ્ર મોદીજી પણ નથી ગયા. હજુ 65% ધરતી પર જ એમનું રાજ છે, જ્યારે તારક મહેતા 100% કહેવાય. અને મને, હું તો આમ રમત ગમત મંત્રી, મારું નામ સ્ટાર્ટ થાય રમત ગમત મંત્રી, એટલે તાળીઓ વધારે પડે ને તો મને બહુ આનંદ આવે. પાડતું તો કોઈ નથી. એટલા માટે મેં આ વાત અહીં વારંવાર કીધી છે કે તાળીઓ એ કસરત છે, અને અહીંયા લગભગ 50 ઉંમરથી વધારેના ઉંમરના બધા જ છો, તો જેટલી તાળીઓ વધારે પાડો એટલી કસરત વધારે મળે. અને આ હું નથી કહેતો, આ મારું મંતવ્ય નથી, આ બાબા રામદેવે કીધું છે. એવા આ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. આદરણીય વિનોદભાઈ ભટ્ટ સાહેબ, વસુબેન ભટ્ટ સાહેબ, આ સાથે નામ લીધું એમાં કઈ ગણવું નહીં, માતા સમાન અમારા વસુબેન, ઇન્દુબેન, બેન ઈશાનીબેન. મને આનંદ એ વાતનો છે કે ઈશાનીબેને કીધું તમે જે તારીખ આપો એ તારીખે હું અમેરિકાથી આવીશ. બહુ મહત્વની વાત છે. અને આજનો દિવસ એટલો બધો ઐતિહાસિક છે મારે માટે કે વિધાનસભામાં આજે જ ક્યારેય નથી બન્યું એવું ગુજરાત વિધાનસભામાં બન્યું છે, અન્ય કોઈ રાજ્યની વિધાનસભામાં નથી બન્યું. અને ગૌ હત્યા વધની અંદર જન્મટીપની સજા હોય એવો કાયદો આજે અમે પસાર કર્યો. અને સાહિત્યનો માણસ હોય ને એ તો સંવેદનશીલ હોય, અમારી સરકાર પણ સંવેદનશીલ છે. અને કબૂતરને પણ ઈજા થાય ઉત્તરાયણમાં તો એની સારવાર માટેની કાળજી અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી લીધી છે. અને આમ તો જૈન પણ છે, અહિંસાના પૂજારી એવા ગાંધીજી નો અમે ફોટો વિધાનસભામાં ખૂબ મોટો રાખેલો છે અને એ જોયા જ કરે છે અમને. એટલે અહિંસાની વાત આજે ગૌ હત્યાનો વધ થાય બહુ હૃદયસ્પર્શી છે. અને આપ તો બધા જ બુદ્ધિજીવીઓ કહેવાઓ, કવિ હૃદયના છો, કોઈ હાસ્ય લેખક છે, અન્ય કોઈ રીતે આપ લખો છો, આપ શબ્દ સૃષ્ટિના ભંડાર છો. અને આ વાતને હું ઈચ્છીશ કે આના પર કંઈક તો લખજો, પછી ઉલટા ચશ્મા પહેરીને લખો તો મને વાંધો નહીં. બીજી એક વાત કે આજે અમે સંકલ્પ કર્યો પાછો સ્ત્રી સશક્તિકરણનું, અમને આદરણીય વડાપ્રધાન મોદીજીએ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ કીધેલું કે બહેનોનું સ્ત્રી સશક્તિકરણ હોવું જોઈએ. એટલે 50% બહેનોને નીચે ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનમાં પ્રતિનિધિત્વ મળ્યું. આ તલાક 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 3 વાર બોલે એટલે છૂટા, એ છૂટા વાળા પર અમે સંકલ્પ કર્યો ગુજરાત સરકારે. આજે છેલ્લા દિવસનો વિધાનસભામાં છેલ્લા દિવસનો સંકલ્પ હોય છે, 1.25 મહિના પછી એ સંકલ્પ આવ્યો. તો છેલ્લા દિવસના સંકલ્પમાં અમે એમ કીધું કે આ જે પ્રક્રિયા છે સાવ ખોટી છે, કુરાનમાં કોઈ જગ્યાએ સમર્થન નથી આનું. એટલે બહેનો માટે પણ આ આજે ખૂબ મોટો વિષય અમે મૂક્યો છે ગુજરાતને માટે.
તમારા ઇન્દુબેને ભટ્ટ સાહેબને કીધું કે દગો દીધું, એવું કીધું ને, દગો દીધો, શું કીધું, દગો દીધો. તારક મહેતા સાહેબ, મને આનંદ એ વાતનો થયો કે ઝા સાહેબે જો રસ ના લીધો એટલે આજના દિવસમાં કોઈ સહભાગી થવાને પાત્ર હોય અભિનંદનના તો એ આ ભાગ્યે ઝા સાહેબ છે. મારી પાસે આવ્યા અને મને કે આ અર્જન્ટ મેટર છે. મેં કીધું એવું તો શું અર્જન્ટ છે કે આનો નિર્ણય કરો. એનો નિર્ણય કર્યો તો મને હવે કેવો જાણ કરો, તમે જ અત્યારે ફોન કરો, મેં તમે લગાવો. ભૂલ મારી એ થઈ ગઈ કે આ બ્રાહ્મણ માણસ ને, મને એમ થયું કે એમનો ખર્ચો થાય તો હારું, મારું શું કરવા બિલ વધે. હવે એમનામાં રેકોર્ડિંગ છે કે મને ખબર નહીં, મને લાગે તમે ફોન લગાડ્યો, એમણે ફોન લગાડ્યો એટલે એ જે વાત થઈ એ જો મારા ફોનમાં હોત તો એ ટેપ થયો. આજે તારક મહેતા સાહેબ સાથે થયેલી વાત તમને સંભળાવી શકાય. અને મેં બેને ફોન લીધો, માતાએ ફોન લીધો અને મને એમ કીધું કે એ તો ખૂબ બીમાર છે. મેં કીધું મારે વાત કરવી છે અને એમણે ફોન લીધો એટલે મેં એમને સ્વાભાવિક રીતે આપને અભિનંદન છે. ભાઈ શેના અભિનંદન, શેના અભિનંદન? આજે આ જે ગૌરવ પુરસ્કાર છે હાસ્યનો એ આપને અમે એનાયત કર્યો છે. મેં એવું શું કર્યું છે? મેં કીધું અમારો એવોર્ડ શોભે એટલા માટે તમારું નામ પસંદ કર્યું છે. ઘણી વાર એવોર્ડ આપવાથી કોઈ વ્યક્તિ કદાચ શોભતા હશે, પણ આ એવી આ એવું શખ્સિયસ, એવું વ્યક્તિત્વ. અને એટલે જ ભાગ્યેશ ઝા સાહેબે પેલી વાત છીનવી લીધી કે દિલ્હીથી જાય એટલે ખાલી ગુજરાતી કે હું એટલું પૂરતું છે. અને જેમ મેં અગાઉ પણ કીધું, ગાંધીજી ગુજરાતથી ગયા, સરદાર પટેલ ગુજરાતથી ગયા, મોદીજી ગુજરાતથી, મોરારજી દેસાઈ ગુજરાતથી, તો ગુજરાતમાંથી ઘણું બધું ગયું છે, પણ હાસ્ય પહેલી વાર ગુજરાતમાંથી બહાર ગયું મને ગમ્યું નથી. હાસ્ય ગુજરાતમાંથી બહાર તો ન જ જવું જોઈએ, એટલે મારા ફરતી વાર તારા પછી મારો એવું કોઈ કરતા નહીં જલ્દી. કરવાનો પ્રયાસ કરું છું મારી જાતને. એમાં મને એક સરસ વાત યાદ આવી ગઈ. વિધાનસભામાં પરમ દિવસે જ મને લાગે, હા પરમ દિવસે એક આદરણીય સ્પીકર સાહેબ એવું કીધું કે તમારે તમારો પ્રશ્ન તો મૂવ કરો, એટલે તમારે એવું કહેવું પડે કે મારો પ્રશ્ન નંબર 100. હવે પેલામાં લખેલું આપ્યું હોય તો જે ધારાસભ્ય 5 વર્ષે બી બરાબર તૈયાર ના થયા હોય એ કેવું બોલે એ તમને સંભળાવું છું. ને એને કીધું મારો પ્રશ્ન ક્રમાંક નંબર 15. હવે ક્રમાંક અને નંબર બંને વસ્તુ તો એક જ છે, એટલે અમારા 2-3 ધારાસભ્ય મંત્રી બેઠેલા આજુબાજુમાં કે આ કેવું નંબર અને ક્રમાંક, તે કે આ એના જેવું. કે એક ભાઈ એવું કીધું પેલું આ જ સાહેબ આ સરનામું બતાડો આ કઈ આવ્યું, તો પેલું ગોળ સર્કલ છે ને ત્યાં. હવે ગોળ અને સર્કલ એક જ, ગોળ સર્કલ છે ને ત્યાં, એટલે હાસ્ય જે આમ રમૂજ ઊભી થાય છે ને તે અહીંથી ઊભી થાય છે. એટલે મારી વાઈફે મને સવારે જ કીધું, મને પાછું રોજ પૂછે કયા કાર્યક્રમમાં જવાના છો એ બધું જાણી લે. એમ કીધું આવો કાર્યક્રમ છે ને એમાં તારક મહેતા, હા એમાં જવાના છો, તો તમે છે ને જરા ખાદીનું ના પહેરીને જતા. મેં કહ્યું કેમ, તે કે સંસ્કારી પબ્લિક ત્યાં ભેગી થવાની છે. તો હું થોડી નોંધ એવી લેવા માંગુ કે હાસ્ય જગતના જ્યોતિર્ધર રતિલાલ બોરીસાગરજી, અશોકભાઈ દવે, નિરંજનભાઈ ત્રિવેદી, માધવ રામાનુજભાઈ, પૂર્વ સાંસ્કૃતિક મંત્રી બાબુભાઈ અમારા બાબુ શાહ, ધીમન પુરોહિતભાઈ, શિલાબેન ભટ્ટ, રજનીકુમાર પંડ્યાજી, મકરંદભાઈ મહેતા ઇતિહાસકાર જેવો છે, ડૉક્ટર વિષ્ણુભાઈ પંડ્યા, ગુજરાતના સાહિત્યના અનેક જાને માને અહીંયા આપને આ બધા ઉપસ્થિત થયા છો. એટલે સવારે જ્યારે મારે કંઈક બોલવાનું હતું તો મેં ઝા સાહેબને કીધું મારે શું બોલવાનું ભાઈ, કંઈક લખીને તો આપો.
એટલે એમણે લખીને આપ્યું, પણ લખેલું બધું ભૂલાઈ ગયું અને જે કંઈ સમજાયું તે કીધું. પણ બે ત્રણ વાત મને જે ગમી અને મેં જાણી તે, ભદ્રમ ભદ્ર નામ તો બહુ વાર સાંભળેલું, પણ હાસ્યકૃતિ વડે તેઓ સમગ્ર ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ સર્જક તરીકે ખ્યાતિ મેળવી ગયેલા. અને એ આ નીલકંઠ રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક એવોર્ડ આ સંદર્ભનો છે એની વિગતો જ્યારે જાણી ત્યારે મને ખૂબ આનંદ થયો. અને સાહેબ બીજી એક વાત કહું, રમત ગમતનો મંત્રી ને, એટલે મેં તપાસ કરી કે હસવાથી ફાયદો શું, તો એ આનંદ મળે. મેં કહું એવું નહીં, રમત ગમતની દ્રષ્ટિથી વિચારો તો કે 30 મસલ્સને ફાયદો થાય. હવે મોઢાના 30 મસલ્સ જ્યારે એક સાથે વર્ક કરે ત્યારે હાસ્ય ઊભું થાય. હવે વિચાર કરો, કોઈ કવિ, કોઈ લેખક, કોઈ નિર્દેશક કે કોઈ નાટકકાર, કોઈ પોતાના શબ્દ અથવા કૃત્ય વડે તમને તમારા 30 મસલ્સને હસાવી નાખે. કારણ કે જીવનની અંદર ઘણા માણસો જોયા છે, આ જમાનામાં સૌથી વધુ કોઈ મોંઘું હોય ને સોના કરતા પણ તો એ હાસ્ય છે, સોના કરતા પણ મોંઘું છે. કારણ કે રસ્તામાં તમે જતા જો ઓબ્ઝર્વ કરો ને તો લોકો કઈ વિચારોમાં ખોવાયેલા, ચિંતામાં, એ આરામ જાણે કે હમણાં કઈ ધરતીકંપ આવવાનો હોય એવા, કોઈના મોઢા પર હાસ્ય જ ના દેખાય. અથવા હાસ્યની હું વાત કરું તો મને બહુ વર્ષો પહેલાની વાત છે, તો મારા ગુરુ પ્રબોધ ભટ્ટજી, મારા સિનિયર વકીલ, 40 મેં વકીલાત કરી છે ભાઈ, 40 વર્ષ વકીલાત કરી છે અને કોર્ટ સિવાય બધે જ સાચું બોલું છું. એટલે કોર્ટમાં ખોટું બોલું છું એવું ના માનતા પાછું, બહાર બધે સાચું બોલું છું. તો તે વખતે મારા ગુરુએ મને કીધેલું કે આવો ગુસ્સાવાળો મોઢું ના રાખીશ તું, કોર્ટમાં હું દલીલ કરું ને તું જરા ખેંચાઈ જતો હતો. મને કે એવું નહીં, આ જજને છે ને પ્લેઝન્ટ ચહેરો સારો લાગે. મેં કહું એ કેવી રીતે રાખવાનો, તો કે રોજ રાત્રે સૂતી વખતે છે ને આમ હસતા હોઈએ એવા આનંદમાં સૂઈ જવાનું, સવારે તમારું મોઢું જોજો તમારો આનંદમાં હશે. કે આ કંઈ યોગ હશે, એટલે મનુષ્યનું મન જે રીતે તમે વાળો એ રીતે વળે, એટલે હાસ્ય તમારા ચહેરા પર સદૈવ રહે. એવું ઘણાના ચહેરા એવા હોય છે કે ખૂબ આનંદમાં હોય. હવે પણ મોટાભાગના 99% ખેર સાહેબ જે એમના માટેની જે વિગતો છે કે પહેલાં ઇંગ્લિશ નાટકોમાં ભાગ લેતા હતા, એ સાંભળીને તો મને ખરેખર આશ્ચર્ય થયું કે ઇંગ્લિશ નાટકમાં ગુજરાતી નાટકો નથી લોકોને ફાવતા, હિન્દી નાટક ન ફાવે, ત્યાં અંગ્રેજીના નાટકોમાં ભાગ લેવો. અને એમણે લખેલી એકાંકીઓ, કુમાર, સપ્તપદી, મોસમ છલકે, ગુજરાતી રંગભૂમિના 100 જેટલા નાટકો આપ્યા. આમ હું નાટક મેં કર્યું છે, એ 2-3 નાટકના પાત્ર હતા અને નાનો હતો તે ત્યાં વડોદરાની અંદર આ નાટકનું થોડું કલાક્ષેત્રે કોક આવે ને કે 5-7 છોકરાઓ જોઈએ છે તો પછી જુએ કે આ બોલે એવો છે તો ચાલશે, તો કે ચાલશે. રાજકારણમાં બી એટલે ચાલી ગયો કે નાટક કરેલું મેં, થોડું કરેલું હોય તો ચાલે એમ. 100 નાટકો એટલે બહુ મોટી વાત કહેવાય. અને એક મૂર્ખને એવી ટેવ, આ બધા હાસ્યના નાટકો 250 વધુ જેના શો થયા હોય એવા આ એક મૂર્ખને એવી ટેવ, અને ગુજરાતી રંગભૂમિ પર જે છવાઈ જાય એવું આ વ્યક્તિત્વ, અને ભારત સરકારે જેમને પદ્મશ્રીથી વિભૂષિત કર્યા હતા, ગુજરાત સરકારે તો નાનો એવોર્ડ છે અમારો, પણ બહુ દિલથી આપેલો એવોર્ડ છે, બહુ દિલથી, જેમની સાથે વાત થાય અને પછી અમારે સન્માન કરવાનું નક્કી થતું હોય એ દરમિયાનમાં અમને છોડીને જતા રહે કે જા જા ભાઈ તારો એવોર્ડ નાનો છે, તું નાનો છે. બહુ આનંદ આવે છે કે અને બહુ સહજ રીતે ગુજરાતની સેવા કરી હોય, ભાષાની કોઈએ સેવા કરી હોય તો આપ સર્વે કરી છે. અને મને એમ ખરેખર ભાગ્યશભાઈ જે કીધું ને કે આજે અમદાવાદમાં હાસ્ય બધું અહીં ભેગું થયું છે, બહાર શું હશે, બહાર પરિસ્થિતિ લોકોની કે હાસ્ય ક્યાં ખોવાયું છે, હાસ્ય આજે અહીંયા તારક મહેતા સાહેબની યાદમાં છે, અહીં ખોવાયું છે. વધારે કંઈ નહીં કહી શકું, કારણ કે છેલ્લી શ્વાસ સુધી જે
હાસ્યની વાતો લખી શકે, કરી શકે, રમૂજ આપી શકે, રાખી શકે એવા આપણા સ્વર્ગસ્થ શ્રી તારક મહેતા સાહેબના સન્માનમાં આ કાર્યક્રમ આપણે કર્યો છે. અને બહુ સાચું કહું તો આ એવોર્ડ ગુજરાતનો એમને ન મળે, રહી જાય તો એનો વસવસો સૌથી મોટો રહ્યો. આ મરણોત્તર નથી, જીવતે જીવ મેં જાહેર કરેલો છે અને ખાલી આપવાનો જ હસ્તક બાકી હતું. અને એનો મને રાજીપો છે બેન, આપ અમેરિકાથી આવ્યા એ ખરેખર ખૂબ મોટી વાત છે. માતાની તબિયત ઠીક નથી છતાં એ આવ્યા છે, ખૂબ ગૌરવની વાત છે અમારે માટે. અને બહુ સાચું કહું તો સરકાર તરફથી આજે હું અભિનંદન આપું છું. હું છે ને પેન અહીં મૂકવા જતો હતો અને ગજવું પેલા ભૂલથી અહીં નાખી દીધું હોય એવું આજે મને એક જણાવી દીધું. મને કહે જમણી બાજુ ગજવું કેમ છે, દરજીએ ભૂલ કરી લાગે છે. બધું ના, હવે બધું મોબાઈલ રાખવાની ટેવ પડી છે ને, તો મારી પત્ની કહે છે અહીંયા હાર્ટ પાસે ના મુકાય. મેં કીધું કેમ, તો કે તઈ હું છું અહીં મોબાઈલ આ બાજુ મૂકો. ના, ગજવું જમણી બાજુ, જમણી બાજુ કર્યું છે. મને મને થયું કે તમને પણ વિચિત્ર લાગ્યું હશે કે આ ગજવું કઈ આ બાજુ, આના પર કંઈક લખાય તો લખજો. હું એ ટેપ સાંભળીશ, આ જે ટેપ મને પહોંચશે તો હું આપ સર્વેને નમન કરું છું. કારણ કે હું આપની પાસે સાહિત્યની બાબતમાં હું કહ્યું તો બીએસસી કરેલું મેં, અને પછી બે ત્રણ નાટકો કરેલા, અને પછી લો કર્યું. હવે લોમાં એ નાટક કરવાનું હોય, કાયદામાં કરવાનું શું અમારે. જજની પાસે સાહેબ મારો પતિ મને છોડીને જતો રહ્યો છે એવું જ્યારે પુરુષ તરીકે મારે કહેવાનું હોય ત્યારે પત્નીની ભૂમિકામાં આવી જવું પડે. અને એ એ વખતે જજને એવું લાગવું જોઈએ કે ખરેખર બિચારી આ પત્ની બહુ દુઃખી થઈ ગઈ છે. એટલે અમે પણ આ થોડું હાસ્ય કરતા કરતા અહીં સુધી પહોંચ્યા છે. આપને સૌના અમને આશીર્વાદ મળે, સરકારને આપના આશીર્વાદ મળે. અને આ એવોર્ડ માટે વધુ સારું શું કરી શકાય, એકેડમી માટે વધુ સારું શું કરી શકીએ એના સૂચનો પણ આપ આપશો આવકાર્ય છે. અને મને આમાં ખૂબ રસ પણ છે. ભાગ્યેશભાઈ મારી એક બે વાતો જાણી ગયા છે ખાનગીમાં. પહેલા હું કવિતા લખતો હતો, લગ્ન થયા પછી બંધ થઈ ગઈ છે કવિતાઓ. એક કવિતા લખેલી એટલે લગ્ન થઈ ગયા, પછી છૂટી ગઈ. તો આપ સૌનો આભાર. અને હું વિનોદભાઈ ભટ્ટનો પણ ખૂબ આભાર માનું છું કે આપ પધાર્યા છો, આપ સૌ પણ પધાર્યા છો. મને સૂચન ચોક્કસ મોકલજો, જા સાહેબ મારફતે મોકલજો, સીધા લખીને મોકલજો. સાહિત્ય માટે કંઈક કરી છૂટવાની મારી પણ તમન્ના છે. મારી પાસે જેટલો છે સમય છે, કારણ કે ચૂંટણી આવી જાય પહેલાં આચારસંહિતા આવે, એ આચારસંહિતા આવે એ પહેલાં કંઈક વધારે સારું શું કરી શકાય હું ચોક્કસ કરીશ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય કરી ગુજરાત. થેન્ક યુ વેરી મચ માનનીય મંત્રીશ્રી. મને એમ થાય કે પાછું મનમાં રહી જાય તો રાત્રે સ્વપ્નમાં ભૂત આવે એવું મારી દાદી કહેતી હતી, જે વાત મનમાં આવે કહી દેવી. મારે બીજા કાર્યક્રમમાં પહોંચવું છે, ત્યાં આગળ 7:30 સમય આપેલો છે, બે કલાક પહોંચતા લાગશે મને પાટણની આગળ રાણીની વાવ. તો હવે રાણીને મળવા જવાનું હોય તો ઉતાવળ કરવી પડે મારે, તો આપ મને રજા આપશો અને ક્ષમા પણ આપશો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ માનનીય મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક